नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ दिव्यश गाड़िया अने स्वागत करूँ छूँ आप सर्वनु आपनी पोतानी यूट्यूब चैनल ओशन कोचिंग क्लासीस में। विद्यार्थी मित्रों, अगाउ आपणे प्रथम परीक्षा 2023 ने लक्ष्य में राखी जे लक्ष्य पेपर सेट बनाव्या छे तेमा धोरण 9 विषय अंग्रेजी जेमा प्रश्नपत्र नंबर 3 सेक्शन ए जोयो हतो। आजे विद्यार्थी मित्रों तेज पेपर प्रश्नपत्र नंबर 3 आज आपणे सेक्शन बी जोवानो छे। अगाउ विद्यार्थी मित्रों आपणे पेपर नंबर 1 अने पेपर नंबर 2 संपूर्णपणे सॉल्व करी चूक्या छे। जो तमे तेना विडियोज न जोया होय तो तेनी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। तो चलो आजनो टॉपिक शुरू करिए सेक्शन बी। सेक्शन बी शुरू थाय एटले सौथी पहेलो प्रश्न आवे छे, वू सेड टू वूम, कोण बोले छे अने कोने कहे छे। चलो जोईए सौथी पहेलो वाक्य आप्युं छे कि हेलो यंग लेडी, व्हाट्स द मेटर विथ यू, केम छो युवान छोकरी, तने शुं थयुं छे। यूनिट नंबर 2, डॉक्टर शर्मा टू सोनिया। डॉक्टर शर्मा जे छे कोने कहे छे, सोनिया ने कहे छे। बीजू वाक्य छे, यू हेव ऑलरेडी स्पेन्ट 2 years ऑन इट, के ते 2 वर्ष आनी ऊपर गुजारिया छे, बट स्टील धीस इंस्ट्रूमेंट नीड्स मोर, पण हजी पण आ वाद्य ने वधारे जरूर छे। कोण बोले छे आवुं? यूनिट नंबर 4, मोहन एंड हिज वीणा, जेमां मोहनना रिलेटिव मोहन ने कहे छे, एटले आवशे मोहन्स रिलेटिव टू मोहन। पछी 14મો છે, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે તે આપણી જમાતનો તે આપણી જ્ઞાતિનો નિયમનો ભંગ કર્યો છે। કોણ બોલે છે આવું? આવું બોલે છે શન્નો, ગુસ્સામાં કહે છે, શન્નો ટુ ઈડી। કોણ બોલે છે? શન્નો બોલે છે, કોને કહે છે? ઈડીને। ચાલો આગળ વધીએ બીજો પ્રશ્ન આના પછીનો, કે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને આ પેરેગ્રાફ જે છે એમાં 2 ખાલી જગ્યા આપી છે તે પૂર્ણ કરવાની છે। विद्यार्थी मित्रों आ प्रश्न जो है सौथी सहेलो प्रश्न है, कि कारण के पाठ में आप जो यूनिट है यहाँ ज एक पेरेग्राफ ले छे, जेमा 2 जगह खाली जगह होने जवाब क्या आप पाछा ऊपर। तो सौथी पहला काउंस जोई लीए, ब्रेकेट जोई लीए, इनर मोस्ट कह्युं छे, पछी हार्डेस्ट कीधु छे, पछी अपर मोस्ट कीधु छे। शुरू करिए, ध ब्लैंक व्हाइट लेयर इज कॉल्ड इनेमल। तो इनेमल जो है अंदरनू लेयर हो बहरनू, तो अपने ख्याल है बहरनू, एटले आवशे अपर मोस्ट। ધ અપર મોસ્ટ વાયટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, ઇટ ઇઝ ખાલી જગ્યા પાર્ટ ઓફ અવર બોડી। તો તે ઇનેમલ જે છે આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ છે, એટલે આવશે ત્યાં હાર્ડેસ્ટ। આગળ વધીએ, આગળ આપણને આપ્યો છે પ્રશ્ન નંબર 3 સેક્શન બીનો, કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। ડોલ્ફિન, ડોલ્ફિનમાંથી એટલે કે આપણી જે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી એક પેરેગ્રાફ પૂછાય છે, જે પેરેગ્રાફ 4 માર્ક્સનો હોય છે, તેમાંથી 4 સવાલ જે પૂછાય છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એ પેરેગ્રાફને શાંતિથી વાંચવો, એને સમજવો, અને ત્યારબાદ સવાલ જવાબમાં આગળ વધવું। આપ્યું છે આપણને, વોટ ઇઝ ધ મેયર ડુઈંગ, મેયર શું કરી રહ્યા છે? ધે ડિમાન્ડેડ, તેઓએ ડિમાન્ડ કરી। વોટ ઇઝ ધ કાઉન્સિલિંગ ડુઈંગ, કે કાઉન્સલ શું કરી રહ્યા છે? ધે મસ્ટ ડુ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધીસ રેટ્સ, કે તેઓને આ ઉંદરડાઓને બહાર કાઢવા માટે કંઈક કરવું જ જોશે। ધે આર અ થ્રીટ, બટ કાઉન્સિલ ડઝ નથિંગ, કે તે આપણા માટે ખતરો છે। થ્રીટ એટલે શું થાય? ખતરો, કે તે આપણા માટે ખતરો છે પણ કાઉન્સિલ કાંઈ કરતા જ નથી। ધે વોન્ટ ટુ મેયર, તેઓ મેયર પાસે ગયા। ધે વેન્ટ ટુ મેયર, અહીંયા આપ્યું છે ધે વેન્ટ ટુ મેયર, તેઓ મેયર પાસે ગયા। ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ્સ, મેયરે પોતાના હાથ ઊંચા કરી લીધા, કહે છે વોટ કેન વી ડૂ, આપણે શું કરી શકીએ? ગુડ પીપલ, સારા માણસો, આપણે શું કરી શકીએ? ધ મેયર સેડ હેલ્પલેસલી, મેયરે આવો જવાબ જે છે હાવ બિચારા બનીને આપ્યો, આપણે શું કરી શકીએ? વી હેવ સેન્ટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ, આપણે કૂતરાઓને બિલાડાઓને કાઢી નાખ્યા છે। વી હેવ સેટ હંડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ, આપણે હજારોની સંખ્યામાં, કેટલાય સેંકડોની સંખ્યામાં જે છે ટ્રેપ્સ, ટ્રેપ્સ એટલે થાય છે ઉંદરડાને પકડવા માટે જે ઓલું પાંજરું હોય એ ગોઠવ્યા છે। વી હેવ પુટ પોઈઝનડ ફૂડ ઇન ધ સ્ટ્રીટ્સ, કે આપણે રસ્તામાં પોઈઝનડ ફૂડ એટલે કે ઝેરી ખોરાક નાખ્યો છે। બટ ધ રેટ્સ બાઇટ્સ ધ ડોગ, પણ જે આ રેટ્સ છે એટલે કે ઉંદરડાઓ છે એ કૂતરાને કરડે છે। ધે કિલ ધ કેટ્સ, ઉંદરડાઓ બિલાડીને મારી નાખે છે। ધે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ, અને એ જે પાંજરું છે પાંજરામાંથી ખોરાક લઈ જાય છે, પણ પકડાતા નથી, મરતા નથી, બહુ મોટી સમસ્યા છે। તો પહેલો સવાલ છે આમાં, વોટ ડીડ ધ પીપલ ડિમાન્ડ, લોકોએ શું ડિમાન્ડ કરી? તો આપણા લોકોએ શું ડિમાન્ડ કરી હતી? કે મેયરને અને કાઉન્સિલને મળીને કંઈક કરવું જોઈએ આ ઉંદરડાઓ વિશે, એવી ડિમાન્ડ કરી હતી આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું પેરેગ્રાફમાં। તો એ જવાબ લખવાનો છે, ધ પીપલ ઓફ ટાઉન ડિમાન્ડેડ ટુ મેયર, કે લોકો, ટાઉનના લોકોએ મેયરને ડિમાન્ડ કરી, ધેટ ધે મસ્ટ ડૂ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધોઝ રેટ્સ,
કે તેઓને તે ઉંદરડાઓને કાઢવા માટે કાંઈક કરવું જ જોશે. પછી છે 17મો સવાલ કે વોટ ઇઝ ધ ફર્સ્ટ સિટીઝન ઓફ ધ ટાઉન કોલ્ડ, કે શહેરના પ્રથમ નાગરિકને શું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ જનરલ નોલેજનો સવાલ છે. તમારી અંદર જો સામાન્ય જ્ઞાન હોય તો આનો જવાબ તમે આરામથી આપી શકો કે કોઈ પણ નગરના જે પહેલા સિટીઝન હોય ને એને મેયર કહેવાય. દેશના પહેલા સિટીઝનને જે છે એ રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. આ વસ્તુની તમને જાણકારી હોવી જોઈએ. તો અહીંયા લખ્યું છે એ જ તે કે ભાઈ નગરના પહેલા સિટીઝનને શું કહેવાશે, કહેવાશે મેયર. આગળ વધીએ. 18મું છે, વોટ ડીડ ધ મેયર એન્ડ ધ કાઉન્સિલ ડુ ટુ રિમૂવ ધ રેટ્સ, કે મેયરે અને કાઉન્સિલે એ ઉંદરડાઓને ભગાવવા માટે શું કર્યું છે. તો શું કર્યું હતું, આપણે પેરેગ્રાફમાં જોયું હતું કે સેંકડો સંખ્યામાં જે છે એ ટ્રેપ્સ ગોઠવા હતા, પાંજરા ગોઠવા હતા, પછી ઝેરી ખોરાક જે છે રસ્તા ઉપર નાખ્યો હતો. તો એ જ લખીશું કે મેયર એન્ડ ધ કાઉન્સિલ હેડ સેટ હંડ્રેડ ઓફ ટ્રેપ્સ, તેમણે સેંકડો સંખ્યામાં જે છે એ પાંજરા ગોઠવા હતા, એન્ડ પુટ પોઈઝનડ ફૂડ ઇન ધ સ્ટ્રીટ્સ, અને શેરીઓમાં ઝેરી ખોરાક નાખ્યો હતો, તો એ પકડાણા નહીં. 19મું છે, વોટ ડીડ ધ રેટ્સ ડુ, ઉંદરડાઓએ શું કર્યું. તો ઉંદરડા શું કરતા, શું કરતા, ધ રેટ્સ બીટ ધ ડોગ્સ, કે રેટ્સ જે છે ઉંદરડાઓ જે છે એ કૂતરાને કરડતા, એન્ડ ધે કિલ્ડ ધ કેટ્સ, અને બિલાડીને મારી નાખતા, ધે ટુક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ, અને પાંજરામાંથી ખોરાક લઈ જતા. ચાલો આગળ વધીએ. હવે આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે. આગળના પ્રશ્નમાં વધતા પહેલાં એક નાની એવી જાહેરાત તમારા માટે લઈને આવ્યો છું કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, જે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર મળશે તમને આપણા લક્ષ્ય પેપર સેટના તમામ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણા લક્ષ્ય પેપર સેટ 2023ની પ્રથમ પરીક્ષાને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે, જેની અંદર તમને હું અંગ્રેજી વિષયના કુલ 6 પ્રશ્નપત્ર સોલ્વ કરાવીશ, અને એ 6 પ્રશ્નપત્રની સોલ્યુશનવાળી PDF તમને મળશે. ક્યાંથી? આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારી માટે અને તમારા શિક્ષકો માટે રેડી ટુ પ્રિન્ટ, એટલે કે સીધા પ્રિન્ટ થઈ શકે તેવા પ્રશ્નપત્ર પણ તૈયાર કર્યા છે, જેની તમે સેલ્ફ પ્રેક્ટિસ એટલે કે સ્વપ્રયત્ન કરી શકો છો. તો તે પ્રશ્નપત્ર પણ તે પ્રશ્નપત્રની PDF પણ આપણે આપણી એપ્લિકેશન પર મૂકી દીધી છે. તો ઝડપથી ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશનને. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા સંવાદ વાંચવાનો છે, વાતચીત વાંચવાની છે, અને વાતચીત વાંચ્યા પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વાતચીત શરૂ થાય છે રેડિયો જોકી અને પાયલટ વચ્ચેની વાતચીત છે. તો રેડિયો જોકી કહે છે કે વેર વોઝ યોર એરોપ્લેન એક્ઝેક્ટલી એટ ધેટ ટાઈમ, કે તે સમયે તમારું વિમાન ક્યાં હતું. તો પાયલોટ કહે છે ઇટ વોઝ અબાઉટ 100 કિલોમીટર ફ્રોમ મુંબઈ, મુંબઈથી 100 કિલોમીટર દૂર હતું. રેડિયો જોકી પૂછે છે કે ડીડ યુ હેવ નોર્મલ કોન્ટેક્ટ વિથ ધ કંટ્રોલ રૂમ, કે તમારા કંટ્રોલ રૂમ સાથે જે છે એ સામાન્ય કોન્ટેક્ટ હતો. હવે આપણને ખબર છે વિમાન જ્યારે ઉડતું હોય તો ઉડતા વિમાનમાં જે છે એનો કન્ટિન્યુ કોન્ટેક્ટ જે છે એના કંટ્રોલ રૂમ સાથે, કંટ્રોલ ટાવર સાથે હોય જ છે. તો પાયલોટ કહે છે યસ ઇટ વોઝ ઓલ ઓકે, હા બધું ઠીક જ હતું ટીલ 14-13 hours. 14-13 એટલે કેટલા થાય, 2:30 વાગ્યા સુધી, કે 2:30 વાગ્યા સુધી બધું ઓકે હતું, 14:30 સુધી બધું ઓકે હતું. તો રેડિયો જોકી કહે છે વોટ હેપન્ડ ધેન, કે 14:30 પછી શું થયું એમ. તો પાયલોટ કહે છે ધેર વોઝ અ સમ ડિસ્ટર્બન્સ ઇન ધ કમ્યુનિકેશન, કે કમ્યુનિકેશન સિસ્ટમમાં થોડીક ડિસ્ટર્બન્સ, થોડીક ખામી આવી ગઈ, એન્ડ ધેન નથિંગ કુડ બી હિયર એટ ઓલ, અને ત્યારબાદ કંઈ પણ સંભળાતું બંધ થઈ ગયું. તો રેડિયો જોકી કહે છે વોટ ડુ યુ થિંક કુડ હેવ બીન ધ રીઝન, કે તમને શું લાગે છે આવું આવું થવા પાછળનું રીઝન શું હશે, આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે. તો પાયલોટ કહે છે ઓનેસ્ટલી સ્પીકિંગ, સાચું કહું છું, આઈ હેવ નો આઈડિયા એટ ઓલ, મને કાંઈ ખબર નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન ધોઝ સુપર નેચરલ થિયરીઝ, કે હું એવી કોઈ મહાન શક્તિઓમાં બિલીવ નથી કરતો, એન્ડ ધેર ઇઝ અ નો સાયન્ટિફિક એક્સપ્લેનેશન ઓલ્સો, અને તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ પણ નથી. શું થયું એ પાયલોટને ખુદને ખબર નથી. તો આમાંથી પહેલો સવાલ છે આપણને, વુ ટુક ઇન્ટરવ્યૂ ઓફ પાયલટ, પાયલટનો ઇન્ટરવ્યૂ કોણ લીધો. સર સૌથી સહેલો સવાલ કોણે લીધો, રેડિયો જોકીએ. એ જવાબ લખવાનો છે, રેડિયો જોકી ટુક એન ઇન્ટરવ્યૂ ઓફ પાયલટ. પછી છે 21મું, ટિલ વિચ ટાઈમ ઇઝ ઇટ ઓલ ઓકે અકોર્ડિંગ ટુ પાયલોટ, કે પાયલોટના પ્રમાણે કયા સમય સુધી બધું રેડી હતું. તો આપણે જોયું પેરેગ્રાફમાં 14:30 એટલે કે 2:30 વાગ્યા સુધી બધું કમ્પ્લીટ જ હતું. તો અકોર્ડિંગ ટુ પાયલોટ ટિલ 14-13 hours એવરીથિંગ વોઝ ઓલ ઓકે, કે પાયલોટના પ્રમાણે 14:30 સુધી બધું રેડી હતું. આગળ કહે છે 22મું, વાય કુડ પાયલોટ નોટ હિયર એનીથિંગ,
શા માટે પાયલોટ કાય સાંભળી શક્યો નહીં? કારણ આપો. તો કારણ આપવાનું છે. શું કારણ હતું? કે કોમ્યુનિકેશન સિસ્ટમમાં કંઈક ફેરફાર આવી ગયો, કંઈક અડચણ આવી ગઈ, જેના કારણે સંભળાતું બંધ થઈ ગયું. તો એ જ લખવાનું છે. પાયલટ કુડ નોટ હિયર એનીથિંગ. પાયલટને કાંઈ સંભળાણું નહીં. બિકોઝ ધેર વોઝ સમ ડિસ્ટર્બન્સ ઇન ધ કોમ્યુનિકેશન સિસ્ટમ. કારણ કે એમના કોમ્યુનિકેશન સિસ્ટમમાં, એટલે કે વાતચીતની સિસ્ટમમાં કંઈક ખલેલ, એટલે કે ડિસ્ટર્બન્સ પહોંચી ગયું હતું. તો આ હતો આપણો પ્રશ્ન. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન સી સાથે રજૂ થશું. જય હિન્દ, જય ભારત.